નમસ્કાર જેલેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આગળ વાત કરીએ તો કેશોદ તાલુકામાં વાવણીલાયક વરસાદની ખેડૂતોમાં ખુશી મેઘરાજાના વિરામ બાદ ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરશે હાલમાં મેઘરાજાનું આગમન યથાવત વાવાઝોડાની આગાહી કરવામાં આવ્યા બાદ પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું વાવાઝોડાની અસરથી શહેરી વિસ્તારમાં દુકાન ઉપરના બારની દિવાલ ધારાસી થવાનો બનાવ બન્યો હતો હુવારાચોક વિસ્તારમાં એક વૃક્ષ ધારાશાહી થયું હતું જાહેરાતના હોલ્ડિંગ ધારાશાહી થવાના બનાવ બન્યા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ઝૂંપડપંટીમાં વાવાઝોડાના અસરથી ઝૂંપડીઓમાં નુકસાની થવા પામી હતી પવન સાથે મેઘરાજાના આગમનથી બે દિવસમાં પંચાવન મીમી વરસાદ નોંધાયો છે જે વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જોકે હાલમાં મેઘરાજાનું આગમન યથાવત હોય મેઘરાજાના વિરામ બાદ ખેડૂતો વાવણી શ્રી ગણેશ કરશે થોડા દિવસો પહેલાં અનેક ખેડૂતોએ આગોતરી મગફળીનું વાવેતર કર્યું હતું જે મગફળી વીસેક દિવસ થઈ ચૂકી છે અનેક ખેડૂતો આગોતરી મગફળીનું વાવેતર કરી રહ્યા હતા ત્યારે હાલ મેઘરાજાનું આગમન થતાં બાકી રહેલા ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરશે આગામી વર્ષે ત્રણ તબક્કામાં વાવણી જોવા મળી રહી છે જેમાં બે તબક્કામાં વાવણી પૂર્ણ થઈ હતી ત્રીજા તબક્કામાં મોટાભાગના ખેડૂતો વાવણી કરશે ગોવિંદિયા જેડેશ ટીવી કેસુદ